હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ભંડારામાં જે બને છે ને એવું ઘાટા રસાવાળું ખૂબ જ આસાનીથી લસણ ડુંગળી વગર બટેકાનું શાક બનાવીશું. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં એક પેન લીધેલી છે અને એમાં એક મોટો ચમચો આપણે તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલી રાઈ નાખીશું અને રાઈને બરાબર ફૂટવા દઈશું. અને રાઈ ફૂટે એટલે મેં અહીંયા બાજુમાં થોડા મસાલા તૈયાર કરીને રાખ્યા છે, જેમાં એક ચમચી આખું જીરું, અડધી ચમચી અજમો, 3-4 મીઠા લીમડાના પાન, એક લાલ મરચું અને એક તમાલપત્ર, એ પણ આપણે એમાં એડ કરી અને થોડી વાર માટે સાતળી લઈશું રાઈ અને જીરું ફૂટી જાય ત્યાં સુધી. અને હવે એક વાટકીમાં મેં એક લીલું તીખું મરચું, 1 ઇંચ આદુનો ટુકડો જેને મેં ખમણીને લીધેલો છે, અને 1 ચમચી મેં હિંગ લીધેલી છે એને પણ આપણે એમાં એડ કરી દઈશું અને 10-15 સેકન્ડ માટે સાંતળી લઈશું જેથી આદુમાં કચાશ છે એ બધી નીકળી જાય. અને હવે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના ટમેટા જેને મેં ઝીણા કટ કર્યા છે અને 2 તીખા મરચાં જેને મેં આવી રીતે ચીરોમાં કટ કરેલા છે એને પણ એડ કરી દઈશું. અને હવે આપણે એને બરાબર મિક્સ કરી લેશું અને ટમેટાને થોડા સોફ્ટ થાય ત્યાં સુધી પકાવી લેશું. તો ટમેટા થોડા સોફ્ટ થઈ ગયા છે ને, તો મેં અહીંયા એક પ્લેટમાં થોડા મસાલા તૈયાર કરીને રાખેલા છે તો એ આપણે જોઈ લઈએ. તો એમાં 1 ચમચી નિમક, 1/2 ચમચી સંચર પાવડર, 1/2 ચમચી તીખાનો પાવડર, હળદર, 1 ચમચી ધણાજીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1/2 ચમચી આમચૂર પાવડર છે એ બધા જ મસાલા આપણે આમાં એડ કરી દઈશું અને એને પણ બરાબર મિક્સ કરી લઈશું. જો તમને એવું લાગે કે તમારા મસાલા બળે છે તો તમે 2-3 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ સ્લો રાખવાની છે. અને હવે આ સ્ટેજ ઉપર મેં અહીંયા 1 ચમચી કસૂરી મેથી લીધેલી છે એ પણ એમાં એડ કરી દઈશું, એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. જો તમને ન પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ નાખશો તો ટેસ્ટ સારો આવશે. અને હવે મેં અહીંયા 2 બાફેલા મીડિયમ સાઇઝના બટેકા લીધેલા છે એ આપણે લઈ લેશું અને એને હાથેથી મેશ કરી અને આપણે એમાં એડ કરી દઈશું. તમે અહીંયા એને કટ કરીને કે પોટેટો મેસરથી મેશ કરીને પણ લઈ શકો છો, પણ ભંડારાવાળું શાક હોય ને એમાં થોડા બટેકા મેશ કરેલા અને થોડા કટકા હોય એવું હોય છે, એટલે આપણે એવી રીતે હાથેથી જ મેશ કરીને નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે 1/2 કપ જેટલું પાણી એડ કરી દઈશું અને એને પણ બરાબર મિક્સ કરી લઈશું. અત્યારે તમે પાણી નાખશો એટલે એકદમ રસો આછો લાગશે, પણ જેમ જેમ ઉકળશે એમ બટેકાને આપણે ચમચાથી એવી રીતે મેશ કરતા જશું એટલે બટેકાનો પણ એકદમ સરસ ઘાટો રસો થઈ જશે. તો એવી રીતે ચમચાથી દબાવી અને થોડા થોડા બટેકા આપણે મેશ કરી નાખશું. બસ હવે એને ઢાંકી અને આપણે 2-2.5 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. તો જુઓ, 2 મિનિટમાં આપણું શાક એકદમ ઉકળી અને સરસ થઈ ગયું છે અને હું તમને બતાવું રસો પણ એકદમ સરસ ઘાટો થઈ ગયો છે. હજી એ ઠંડુ થશે એમ રસો એકદમ ઘાટો થશે. તો હવે આનાથી વધારે આપણે ઘાટું નહીં કરીએ અને ગેસ આપણે બંધ કરી દઈશું. અને ગેસ બંધ કર્યા પછી એમાં 1/2 નાની ચમચી ગરમ મસાલો અને થોડી કોથમીર નાખી અને બરાબર મિક્સ કરી લેશું. તો લો, ખૂબ જ ઘાટા રસાવાળું ભંડારામાં બને એવું બટેકાનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને આ રેસીપી પસંદ આવી હશે અને જો રેસીપી થોડી પણ પસંદ આવે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો જુઓ, આપણું ખૂબ જ સરસ ઘાટા રસાવાળું શાક બની ગયું છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો ચલો હવે મળીએ આવી જ ઇઝી અને યુનિક રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.